नमस्कार विद्यार्थी मित्रों, हूँ निराल टीवाड दोरिया, साइंस एंड मैथ एजुकेशन में आपनों हार्दिक स्वागत करूँ छूँ। अहीं आपेल वीडियो में तमने कोई थियरी कि गाणितिक स्टेप समझाई नहीं तो मारो पर्सनल कॉन्टेक्ट करो अथवा तो कमेंट बॉक्स में कॉमेंट लखवी। हवे आपणे वात करिए अगर थियरी पर, ई पहेला तमे अमारी चेनल ने लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो। थैंक यू। नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्यायना दाखला नंबर 230 वोल्टनो अने 500 हर्ट्ज आवृत्ति वाळो एक एसी उद्गम एल बराबर 8.1 मिली हेनरी, कैपेसिटर सी बराबर 12.5 माइक्रोफेराडे अने आर बराबर 100 ओहम साथे श्रेणीमां जोड़ेल छे, तो अवरोधना बे छेड़ा वच्चेनो वोल्टेज शोधो। मात्र अवरोधना बे छेड़ा वच्चेनो वोल्टेज कीधो छे, बराबर छे? तो अवरोधना बे छेड़ा वच्चेनो वोल्टेज कीधो होय तो श्रेणीमां मैं कीधुं एम प्रवाह सरखो छे। आकृतिना नियमथी जोई लईए आपणे, बराबर त्रणेય वस्तु आपेली छे, आ एसी उद्गम, ત્રણ વસ્તુ એટલે કે એલ, સી અને આ અવરોધ, એલ, સી અને આર, અહીંથી વહેતો પ્રવાહ ત્રણેય માટે સમાન હશે, આર આઈ આર એમ એસ અને વી આર એમ એસ છે, એ સપ્લાય વોલ્ટેજ છે, બરાબર? હવે જોઈએ આગળ શું કહે છે, જે આપેલું છે એ લખીએ, સપ્લાય વોલ્ટેજ વી આર એમ એસ, સપ્લાય વોલ્ટેજ કેટલો આપેલો છે, વી આર એમ એસ બરાબર 230 વોલ્ટ, 500 હર્ટ્ઝ આવૃત્તિ એફ બરાબર 500 હર્ટ્ઝ, બરાબર? પછી ઇન્ડક્ટન્સ એલ 8.1 મિલી હેનરી, એને લખવું હોય તો કે 8.1 ગુણ્યા 10^-3 હેનરી, બરાબર છે? અને કેપેસિટર સી આપેલું છે 12.5 માઇક્રો ફેરાડે, એને આપણે લખવું હોય તો 12.5 × 10^-6 ફેરાડે, અને આર અવરોધ કેટલો આપેલો છે તો કે 100 ઓહમ અવરોધ, આટલી વસ્તુ આપેલી છે અને આપણે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ જોઈએ છે, એટલે કે આઈ આર એમ એસ શોધી અને વી બરાબર આઈ આર પ્રમાણે જે આપણે સૂત્ર મૂકશું, વી બરાબર આઈ આર એટલે કે આની બે વચ્ચેના વોલ્ટેજ મળશે, કેમ કે આખા આના બે છેડા વચ્ચે લઈશું તો આ ત્રણેયને આવશે કમ્બાઈન, પણ આપણે આના માત્ર જોઈએ છે એટલા માટે એના શોધશું, તો એ આઈ આર એમ એસ શોધવા માટે કયું સૂત્ર આવશે, આઈ બરાબર આઈ આર એમ એસ બરાબર આર એમ એસ બરાબર વી આર એમ એસ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી નો ઓલ સ્ક્વેર, આવું આવશે? તો એમાં આપણે આ જે મોડ ઝેડ છે એ શોધવા માટે શું શું જોશે, તો એ પહેલા શોધી લઈએ, બરાબર છે? તો ઓમેગા એલ બરાબર, ઓમેગા એટલે કે 2πf(L), તો 2π એટલે 3.14 અને એફ એટલે 500, એને ગુણ્યા 500, બરાબર, એને ગુણ્યા ઇન્ડક્ટર એલ એટલે કે 8.1×10^-3 ઘાત, બરાબર શું આવશે તો કે 25×4×10^-3 ઘાત, બરાબર છે? હવે 10^-3 ઘાત છે તો ઓમેગા એલ શું આવ્યું, આ 3 ઘાત 1, 2 અને 3 પોઈન્ટ પછી લઈ લઉં તો 25.43 આ મને મળ્યો ઓમેગા. હવે મારે જોઈએ છે ઓમેગા સી, 1/ωc, તો એના માટે હું જોઉં 1/ωc બરાબર 1/2πfc બરાબર 1/3.14×500 અને એને ગુણ્યા જે કેપેસિટર સી આપેલું છે એ 6, બરાબર? તો શું થશે, તો 0.40 પછી શું આવશે, 25.47 અને 6 ઘાત ઉપર આવે તો +6 ઘાત, રેડી? હવે છ સોરી આ 0 પોઈન્ટ નહીં, રેડી? આ રીતે 25.47 જ આવશે, બરાબર? તો 6 ઘાત એટલે કે 1, 2, 3 અહીંથી ગણવાના ને 1, 2, 3, 4,
5 અને 6 એટલે અહીંયા પોઈન્ટ આવશે આપણે જે પોઈન્ટ કર્યો ત્યાંનો પોઈન્ટ અહીંયા આવશે તો 25.47 ઓહમ એટલે અહીંયા ઓહમ આવશે 1/ωc ઓમેગા સી મળી ગયો બરાબર છે હવે ત્યાર પછી જો ત્યાર પછી આપણે શું કરશું કિંમત આમાં મૂકી દઈએ આર તો આપેલો જ છે એટલે તો IRMS RMS બરાબર VRMS એના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર હું ઓમેગાને XL ને XC કહી દઉં બરાબર છે ઓમેગા L માં કિંમત મૂકતા જઈએ 230 વોલ્ટ છેદમાં આર સ્ક્વેર એટલે કે 100 નો સ્ક્વેર વત્તા ઓમેગા L અથવા તો XL એટલે 25.43 માઇનસ 25.47 બરાબર એનો હોલ સ્ક્વેર હવે તમે જો આ છે 25 પોઈન્ટ જ છે 25.4 અને 25.4 પાછળ પોઈન્ટનો ફેર છે એટલે કે શ્રેણી અનુનાદ જેવી ઘટના થઈ એટલે કે આ 0 તો માત્ર વધ્યું કોણ માત્ર આર વધ્યો છેદમાં અંડર રૂટ 100 નો સ્ક્વેર આ રૂટ રૂટ નીકળી જાય તો શું વધશે 230 ના છેદમાં 100 એટલે કેટલા આવશે 1 1 0 ગયે એટલે 2.3 એમ્પિયર IRMS કેટલા મળ્યા 2.3 એમ્પિયર આને હું બોક્સ કરી દઉં અને હાઈલાઇટ કરી દઉં હવે આપણે જોઈએ છે અવરોધ આર ના બે છેડા વચ્ચે વોલ્ટેજ જોઈએ છે તો એ કઈ રીતે મળશે જો જોતા જઈએ IRMS મળી ગયું V બરાબર IR પરથી બરાબર V બરાબર IR પરથી તો આપણે શું જોઈએ છે વોલ્ટેજ જોઈએ છે બે છેડા વચ્ચેના તો V બરાબર IR પરથી V બરાબર IRMS ઇન્ટુ R તો V કેટલા I કેટલા છે 2.3 ગુણ્યા R એટલે કે 100 ઓહમ હતા તો 230 વોલ્ટેજ મળ્યા કેમ કે શ્રેણી અનુનાદની ઘટના માટે ખાલી માત્ર એક જ અવરોધ આર જ હશે ઘટક તરીકે બાકી બંનેની બાદબાકી 0 થશે શ્રેણી અનુનાદ થયો એટલા માટે બરાબર છે તો આને હું હાઈલાઇટ કરી દઉં જે આપણે રકમમાં માગેલું હતું એ આપણે મેળવી દીધું કે અવરોધ આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે તો અવરોધ આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 230 વોલ્ટ હશે ઓકે થેન્ક યુ જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ